नमस्कार विद्यार्थी मित्रों, प्रसन्न मल्या तमाम नो धोरण नंबर 7 विषय विज्ञान एनसीईआरटी सिलेबस में हार्दिक स्वागत करो छो। आज आपणे चेप्टर नंबर 4 જોઈ રહ્યા છે કે ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો કેવા હોય છે, શા માટે આપણને બધાને ખ્યાલ છે કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો તથા શિયાળામાં આપણે ઘેરા રંગનો વસ્ત્રો વધારે પસંદ કરીએ છીએ, વાય શા માટે? તો ચાલો આપણે પ્રવૃત્તિથી શીખીએ। તો સમાન એવા પતરાના બે ડબ્બા લો, એક ડબ્બાની બહારની સપાટી પર કાળા રંગ વડે તથા બીજાની બહારની સપાટી પર સફેદ રંગ લગાડીને આપણે સૂકવી દેવાના છે। અથવા આપણે કોઈ એક પાત્ર લઈએ છીએ, તેના ઉપર એક પદાર્થ ઉપર આપણે કાળો રંગ લગાવ્યો છે, બીજા પદાર્થ ઉપર આપણે સફેદ રંગ લગાવ્યો છે, તે પ્રમાણે આપણે મૂકી દઈએ। હવે બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બપોરના તડકામાં આશરે એકાદ કલાક સુધી મૂકવાનું। બંને પાત્રોમાં રહેલા પાણીના તાપમાન આપણે માપવાનું। શું તમને આ તાપમાનનો તફાવત જણાય, એટલે કે આજે બ્લેક કલરનો પદાર્થ છે અને આજે કલર વગરનો પદાર્થ છે, બંનેનું તાપમાન આપણે જોવાનું। કયા ડબ્બાનું તાપમાન એટલે કે પાણી વધુ ગરમ આવશે? તો જવાબ શું આવશે, કાળા રંગનો પદાર્થ છે તેનું તાપમાન કેવું છે, વધુ હોય છે। તમે આ તાપમાન માપવા માટે તાપમાન માપવા કરતાં બંનેના પાણીમાં હાથની આંગળી ડૂબાડીને પણ તેનો તફાવત તમે અનુભવી શકો કે કેમાં વધુ ગરમ છે, કેમાં ઓછું ગરમ છે। બીજી પ્રવૃત્તિ આપણે 4.11 કે પ્રવૃત્તિ જે આગળની આપણે કરી તેમાં સફેદ અને કાળા રંગના બંને ડબ્બામાં 60°C તાપમાન વાળું સમાન જથ્થામાં પાણી ભરવા। બંને ડબ્બાઓને હવે આપણે ઓરડાના કે છાયાવાળી જગ્યા ઉપર મૂકી દઈએ। 10 કે 15 મિનિટ પછી બંને ડબ્બાઓના પાણીના તાપમાન આપણે માપવાના। શું બંને ડબ્બાના પાણીના તાપમાન સમાન મૂલ્યના છે એટલે કે ઘટે છે? તો જવાબ આવશે ના। શું આ પ્રવૃત્તિ વડે આપણે સમજાય કે શા માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ? ઘેરા રંગની સપાટી ઉષ્માનું શોષણ કરે છે, એટલે આ જે સપાટી છે તે ઉષ્માનું શોષણ કેવું કરે છે, વધુ શોષણ કરે, ને આ જે છે તેઓ કેવું કરશે, ઓછું શોષણ કરે છે। માટે શિયાળામાં આપણને ઘેરા રંગના વસ્ત્રો હૂફ આપે છે, એટલે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો પહેરીએ છીએ અને હળવા રંગની સપાટી ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે, માટે આપણે હળવા રંગના વસ્ત્રો ઉનાળામાં આપણે પહેરીએ છીએ જે આપણને માટે આરામદાયક લાગે છે। નેક્સ્ટ સવાલ કે શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂફ આપે છે કે શિયાળામાં આપણે ઊનના વસ્ત્રો ઉપયોગ કરીએ છીએ, ઊન એ ઉષ્માનું કેવું છે, મંદવાહક છે, વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ જાય છે, એટલે કે વચ્ચે જે બારીક સૂક્ષ્મ જગ્યા હોય છે તેમાં શું થાય છે, વચ્ચે હવા ભરાઈ જાય છે। આ હવા આપણા શરીરના ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે, એટલે આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે, તેથી આપણને ગરમી અનુભવાય એટલે કે હૂફ અનુભવાય છે, એટલે આપણે ઊનના વસ્ત્ર એટલે કે સ્વેટર જેવું આપણે પહેરીએ। ધારો કે શિયાળા ઋતુમાં તમે એક જાડું બ્લેન્કેટ ઓઢવું કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવા તેની પસંદગી કરવાનું કહે તો તમે શેની પસંદગી કરશો? યાદ રાખો કે બે બ્લેન્કેટ વચ્ચેના ભાગમાં હવાનું સ્તર રહેલું હોય છે, તો આપણે કયું કરીએ છીએ, એક જાડું બ્લેન્કેટ ઓઢવાનું વધારે પસંદ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં, તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ આપવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, ધન્યવાદ।